સુરતમાં ગુનાખોરી ડામમાં ક્રાઇમ બ્રાન્ચ સતત પેટ્રોલિંગ કરી રહી છે તે ક્રાઇમ બ્રાન્ચે દેશી હાથ બનાવવાના તમચા સાથે એક યુપી વાસીને ઝડપી પાડી સળિયા પાછળ ધકે દીધો હતો સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાચની ટીમ પેટ્રોલિંગ ન હતી તે સમયે બાતમીના આધારે સારોલી આઉટર રિંગ રોડ પરથી યુપીવાસી હાલ કડોદરા ખાતે રહેતા મોહિત કમલેશકુમારને ઝડપી પાડયું હતો ક્રાઈમ બ્રાન્ચે મોહિત કુમાર ઝાટની ઝડપી લેતા તેની પાછળથી દેશી યાદ બનાવના તમંચો કબજે લીધી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાથ ધરી છે ન્યૂઝ